ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ખેડૂત પેનલની 10 અને વેપારી પેનલની 4 સીટો માટે ચૂંટણી યોજાઈ છે, જ્યારે વેપારી પેનલની 4 સીટો અગાઉ ભાજપની બિનહરીફ થતા હાલ ખેડૂતોની 10 સીટો માટે મતદાન શરૂ છે અને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. બંને પક્ષે પોતાની પેનલ ઉતારી છે. ભાવનગર યાર્ડમાં ખેડૂતોની 10 બેઠક માટે કુલ 22 ઉમેદવારો મેદાનમાં છે. બંને પક્ષનો દાવો છે કે 10 સીટો તે જીતી રહ્યા છે. 816 ખેડૂતો મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આવતીકાલે સવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે. આજે પોલા બળ કરે પણ પેનલ તો મારી જ આવે છે, કારણ કે અમે ખેડૂત લક્ષી કામ કરીએ છીએ. મેં 8 કરોડ રૂપિયા ભેગા કર્યા થાય, એ ભાજપની બોડી આવી અને બધા વાપરી નાખ્યા, અને અમે કરકસરથી અને ખેડૂતના ખેડૂત લક્ષી વહીવટ કરીએ છીએ. તાજેતરમાં જે ડુંગળીની નિકાસબંધી સરકારે કરી એમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ત્યારે આ ચૂંટણીમાં અમોને બહુમતી આપીને ખેડૂતો ચૂંટણી કરશે. ભારતીય જનતા પાર્ટીની અને અમારા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીની જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 10 ખેડૂતના સભ્યોને જ્યારે ઉતાર્યા છે અને એક પ્રતિનિધિ હું પણ છું, ત્યારે આ ચૂંટણીમાં લોકોનો જુવાળ જોવા મળ્યો છે, લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને આવતીકાલે જે રિઝલ્ટ આવશે એમાં 10 ખેડૂત વિભાગના જે પેનલના સભ્યો છે 10-એ 10 100 કરતાં વધુ મતોના માર્જિનથી વિજેતા થશે એવો મને ચોક્કસ ખાતરી છે, વિશ્વાસ છે.